ગોકુલધામ માં બનાવ્યું છે, ગોકુલ નગર માં એ મકાન ને પંજાબ બેંક રહી ને એમાં પેપર ફીરવા વેચ્યા ડાયરી વાળા હાથ નો કાંઈક 7,000 to 10,000 આવે આ મોટા ની અંદર આવેલું એટલા ભરવાના છે એની ઉપર નભી દયા હું આમાં લીધા નો કરે નાના નાના રોકડા રહે આની પાસે ધંધો રહે નહીં આ ગેજે પૂરું કરી શકે તમને રજૂઆત જે કરી ને અમે કરી બોલે પણ ગયા તો હાવ નાનું એવું બને તાલુકીને અમને આર્થિક મદદ મળે એવું કરીશ અને આ લોકો જે કઈ આરોપી છે ને એની ઉપર છોડવામાં નહીં આવે ફરિયાદ તો લખાવી છે કે નથી લખાવી ફરિયાદ તો લખાવી છે હજી પંચો કામ કરો હજી કોઈ આવ્યા કર્યું છે હકીકતમાં પીઆઈ ને જે સ્થળ ઉપર બનાવી હાજર રહેવું કેટલા કેટલા દિવસ થયા 7-8 કલાક સાંજે કાલ રાત નો કાલ બપોર નો બનાવ છે કાલ બપોર નો 2:30 નો હજી સુધી પોલીસ સ્ટેશન ની અંદર અમે ખુદ ત્યાં મળવા ગયા પીઆઈ ને પણ પીઆઈ સસ્તી નથી લીધી અહીંયા આવે હજી સુધી પોલીસ અહીંયા સ્થળ ઉપર નથી આવી વિચાર તો કરો હજી અહીંયા હજી તપાસ કરવા નથી આવ્યા કઈ જગ્યાએ કેવી રીતે બનાવવી નથી એસપી સાથે મેં વાત કરી એસપી ને એસપી એવું મને કીધું ભાઈ તમે ત્યાં જાઓ ને પીઆઈ મળીને તમે વાતચીત કરો બાકી બસી ફરિયાદમાં જે તે જેના નામ લખવાના હોય જેને યાદી આવે એ પ્રમાણે એટલે છેલ્લું પંચનામા છે પછી એનું વિશેષ નિવેદન એમાં એના ઘરના હોય એના વાલીના એના બધા એના નિવેદન લે હજી સુધી આયા નથી પણ કેટલા વાગ્યા નથી પી આયા એના સ્થળ ઉપર જોવું પડે હકીકત શું છે કોઈ વસ્તુ નહીં અને પીઆઈ બેઠા બેઠા ત્યાંથી એમ કે છે તમે અહીંયા મળવા આવો જયારે માણસ કોઈ પણ મરી ગયું હોય એના વાલી ને બોલાવવાના હોય કે એના ખુદ ના આવવાનું હોય કેટલી હદે આ હાલત તંત્ર આપો એસપી ને લગાડ ને એસપી ને લગાડ બરોલી અને એસપી પોતે મને એવું કીધું મને કે તમે એક સાહેબ ને એક મળી લો કે ખરડી નથી એને શરમ થવી પડે હકીકત માં એને ખુદે વિચારવું પડે ભાઈ તમે એના સ્થળ ઉપર જાણ જે કઈ હોય તપાસ કરો આ તો હદ થઈ આવો બેકાર થઈ ગયું કેટલા મારી ખાસ વિનંતી છે તો તમે એસપી ને બોલાવો ને એસપી તમે કહો તમે કયા આધારે તમે એમ કહો છો મરી ગયેલા ને તમે બોલાવો છો ને ફરિયાદ લેવા માટે કયા આધારે જયારે કોઈ પણ વ્યક્તિ મરી જાય તારા સ્થળ ઉપર પોલીસ ના હાજર રહી નું જે કઈ નિવેદન હોય લેવું પડે આ તો કઈ એડી કરો એડી કયા કારણો છે કાયદેસર નામ આપો છે એટલા વ્યક્તિ હતા આના કારણે બનાવી દીધો તો શું કારણ નહીં લેવાની ફરિયાદ પુરાવા માંગે છે પુરાવા એને ક્યાં લેવાના હોય પુરાવા કોર્ટ ને લેવાના છે એના તો ખાલી નામ લેવાનું છે કોઈ પણ વ્યક્તિ હોય ફરિયાદ લેવાની હોય
એટલે આટલી હદે હાઉ બેદરકારી છે. આજે આવો બનાવ બને છે ત્યારે કોઈ પણ વ્યક્તિ દારૂ પી ગયો હોય અથવા સુસાઇડ કરી ગયા હોય અથવા દવા પીવી ગયો હોય અને સિરિયસ મેટર માં હોય ને ત્યારે ડોક્ટર જ હાજર હોય. હા, ઓક્સિજન ન હોય, ડૉક્ટર ન હોય અથવા માણસરીઓને ખાલી 5-10 મિનિટ એની પાસે બચવાના ચાન્સ હોય ને એ લઈને મરી જાય. હા, આજકાલથી નહીં, આ વર્ષોથી આ સિસ્ટમ હાલે, આજકાલથી નથી વર્ષોથી. કોઈ પણ સમજો ત્યાં ઓક્સિજન તો વધુ જ નથી, આ તો ક્યારેક કરી પણ લગભગ 5 કરોડનો વર્ષ બચી ગયો, બાકી તો ખલાસ જ. માનવતા મૂકી દીધી આ લોકો. 8 વર્ષની દીકરી ઉપર કાલે બરાબર પોલીસ ની લોકો માં એક જેને કે બીજ જેવું જ કઈ નથી, જાણે કઈ સમજતા જ નથી. આ બનાવ બન્યા પછી પાછો પકોડી વાળા એ હું પાવભાજી વાળા એ સુસાઇડ કરવાની કોશિશ કરી એ જ સમયગાળા. હા, એ બચી ગયો. કોનું નામ છે એટલે એવું ડાયરેક્ટ ઇલેક્ટ્રી દે તમે હટકી જાઓ આવી રીતે છે. નામ જ ન લખે. હા, એટલે આવી રીતે પોલીસ બધા એજન્ટો થઈ ગયા. ચોક્કસ આના માટે જે કઈ સંબંધ મારા લેવલે
આમાં ઝુંબેશ ચલાવવી પડશે ઉમેશભાઈ, બધાને આપણે સાથે રહેવું પડશે. અરે હું 100% અમે તમારી સાથે છે. એકલો પડી જાય એવું નહીં, આપણે આપણે જોવું પડશે. તમારે પગાર દેવી અમે હું રાત દિવસ ગમે ત્યારે સાહેબ જરૂર પડે હારે કરશે લડત આપશું 100%. એટલે તો ઝુંબેશમાં તમારી હારે છે અને ઝુંબેશ ચલાવી આપણે 4-5 દિવસમાં જો એફઆર નો પાડે તો પછી આપણે સેક્રેટરી કરો કાયદેસર કરશું આપણે. બરાબર, અધિકારી ઉપર હું પગલા લઈ તપાસ મુકાઈ દઈશું. પબ્લિક ને રક્ષણ માટેનું, પબ્લિક ની સાથે જે બનાવ બને છે એનો પુરાવા ગોતવાનો એનું કામ છે. મોટા કોઈ પણ માણસ મરી જાય તમારી નામ આપતા એટક થઈ જાય, સામાન્ય માણસ મરી જાય એટલે નહીં કઈ કરવાનું. સામાન્ય માણસ જ્યારે કોઈ પણ બનાવ બને છે એની સાથે કાંઈ લેવા દેવાનું, પણ જો મોટો માણસ પીઓ ગયો અને ખાલી જાણ થઈ કે આ વસ્તુ હતું રાતોરાતી ઉપાડી લીધો હોય. રેકોર્ડમાં અમારી લઈ લો સાથે સાથે તમારા લેટર પેડ સાથે આપો. અમારી સાથે પણ એને પુરાવો માંગ્યો છે, કોઈ પણ સંજોગ એનો પુરાવો માંગવાનો રાઈટ જ નથી. એવું લાગશે તો કોર્ટમાં એની સામે દાખલ કરશું. પણ સાહેબ આવી રીતે આજે રેન્જ આવી ગઈ અને વાત કરી લો. હા, અને હાવ વ્યવસ્થા ભાંગી ગઈ છે. આવું સામાન્ય ધીરે ધીરે ભાંગ ભાંગ એમના દેખ રેખ રાખવા માટે રાખ્યા નથી, ટાઈમ પાસ કરવા માટે બે અડે. બીજું કે મારા લેવલે મુખ્યમંત્રી સાહેબ મોકલી આપું છું. બને ત્યાં લગી સરકારમાં જે સહાય થાય ને હું કરાવું છું. વીમો કેવું કઈ હતું ફાઇનાન્સની જે તે પૈસા ઉપાડ્યા હોય એ બધી છે, કદાચ ચેક સર્ટિફિકેટ આપે. હા, એ તો બધું ફિરોતી જે છે અને સરકારમાંથી એની સહાય થાય ને એવું હું ભલામણ કરી આપું છું. વ્યાજપુરો અમે લાલચ કરી નાખી જે થાય પણ ચિંતા નહીં કરે તમારી હારે અને પરિવારને એકલો નહીં પડવાનો. ના ના ના, એની હારે સમૂહ મારો સગો ભત્રીજો થાય એટલે એની હારે મોટા ભાઈ કાયમ રહીશું. 100% થાય તમારી ઝુંબેશ ચલાવો અને તમારી સાથે છે. મારો તમારા ઉમેદવારથી એક લોક દરબાર યોજી વ્યાજપુરો મુહિમત ચલાવી દઉં. આમાં શું છે, એક જ વસ્તુ છે અત્યારે ઉપાડવું પડશે આ વસ્તુ છે ને. જે દિવસ આપણા શરીરમાં કેમ ઓલું કેન્સર ધાતક રીતે ધીરે ધીરે આપણે મારે છે એવી રીતે ધીરે ધીરે પબ્લિક ઓછી થતી જાય છે. એથી વ્યાજ બચાવવાળા અને દારૂવાળા આ બેનો એટલો અતિશય ત્રાસ છે કે હૈદ બહાર છે. દારૂ એટલો વેચાય છે એટલે પૈસા મળી જાય છે. દારૂ એટલો મળી જાય પણ શું વાંધો ધીરે ધીરે બધા માણસો જે જવાબદારી વાળા એ જ ઉડે છે. જોડાયેલું આજે જ આઈડી વાત કરી રહ્યું છું.
ટકાવારી આપો છો બતાવો કયા માણસ ને કેટલા પૈસા આપ્યા આ નથી કરવું આપડે ને પૂછવું છે આપડે ને કેવું છે તમે લાવો આ એનો ધંધો છે આ એનો ધંધો એને ગોતવાનો છે મતલબ ઈ છે માલ એને ખાવો છે ને આપણે ધંધક ચડાવવા છે ન્યાય બોલાવે છે પાછો એસપી પોતે એમ કહે છે તમે ન્યાય જાઓ એટલે મારો મગજ ગયો છે આવી રીતે એસપી નો કહીએ એના પીએ મોકલવો પડે તું ન્યાય જાણ જે થયો પતાય જલ્દી આવી એટલે આ ગંભીર નથી આ બધા એ મુદ્દામાં નથી સમજતા આના બધા એવું છે કે આપણે બે આવો શાંતિથી સટકબારી કરવી છે એ લોકોને ઘરે ઘરે પોસાળા ભરીને આવી જાય ને પૈસા હું આરી આરી ગાડીઓ લઈને ફરવા જોઈએ પાસે વીઆઈપી જો 5,000 ના ખાલીપુરમાં રૂમ રાખે હું પણ આપણે ભેગા મળીને લડત આપશું બરાબર ભાઈ પ્રમુખ ક્યાં ગયા જિલ્લા અધ્યક્ષ હરુભાઈ છે ને સંગઠન દ્વારા એક ટૂંક સમયમાં જ તે શેડ્યુલ બનાવો અને આજે તે તારીખ અમે નક્કી કરી નાખો બરાબર છે આ બે દિવસની અંદર આપણે લોકદરબારમાં સુધી નાખી અને આ વિષયો છોડવા નથી એના માટે જે કાંઈ સંગઠને કરવાનું હતું આપણે કરી નાખવું બરાબર અને આવા જેટલા પરિવાર છે એની મુલાકાત સંગઠન પણ લેશે એના બાળકોની ચિંતા કરે એના અભ્યાસની ચિંતા કરે શું આપણા લેવલે હેલ્પ થઈ શકે છે બરાબર આની લેવલે આપણે મેં કરી મારા લેવલે સરકારમાં ધન્યવાદ કરીએ હિંમત કેમ કરે મારી મારી દુકડા નો મારા બોટાદ ની અંદર ચૌધરી સાહેબ હતા એક ફેરું સરકાર કાઢે
બુધવારે નક્કી કરી નાખે બાકી અમે ઓરલી બધાને બોલાવશો, કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. આજે નાટક કર્યા, આપડે નાટક લખાણમાં લ્યો એટલે ખબર પડે. આજે આઈડિયા વાત કરી લઉં છું, બરોબર. એવું લાગશે ને તો આપણે આપણે અડધી પોણી કલાક બેસાડ્યા. એના હિસાબે અમારું પીએમ લેટ થયું. રાતે અમે 7:30 રાત પડી ગઈ. પબ્લિક બધી અહીંયા હેરાન થઈ ગઈ. એટલા માટે એટલું બધું અમારી ઉપર જુલમ કહેવાય, એક પ્રકારનો જુલમ. જોઈ લો કાયદો વ્યવસ્થા પછી કહેતા નહીં. કાલે એવી ઘટના ઘટીને તો અહીં કહેતા પરિવાર બોલાવો ના બોલાવે. આમાં સાહેબ કોઈ પરિવાર ન બોલાવે. તમારી રીતે શું આવે આ પરિવાર? એને શરમ રાખતી હોય આવું. પોલીસ બની એના મા બાપ ને મૂકી દીધી. દારૂ અમને રસ છે. બે ચાર બાટલા લઈ બેચી મારે ફોન છે, નામ છે, છૂટો કેટલી બે પાંચ દારૂ લઈ લે બધા આવું ચાલે. પણ જે વેચે છે ને, વેચે છે ને, એને પકડતા નથી. પી નીર પેલી કોથળી નીકળે, ઘસવાડી દો ને પોલીસ ના દારૂ માં બંધ કરાઈ ગયું. બાળકો હેરાન થઈ ગયા. માણસ મરી જવાનો, પણ બાળકો નું રાંડી રાન બચે. નાની છોકરી હોય 25-26 વર્ષની હોય ને, ગરગાવી ક્યાં ગરગાવે? 3-4 છોકરા હોય થઈ જાય. એનું બાળકો નું કરવું કે પોતાનું કરવું? બહુ પોઝિશન ખરાબ છે, બહુ હતી છે. અને આવી એક ઘટના ઘણી બધી થઈ જાય છે. જો જુદે મોટાથી શરૂ કરશું તો ધીરે ધીરે કંઈ ચેન્જ પડશે. પછી ગયું ને
કોરોના આતંકથી આત્મહત્યાની 48 કલાકમાં બોટાદ નાના એવા જિલ્લાની અંદર બીજી ઘટના. પોલીસ તંત્ર સૂતેલું. ધારાસભ્ય શ્રીએ મુલાકાત લઈ અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અપાવવાની ખાતરી આપી. ગુજરાતના સૌથી નાના જિલ્લામાંનો એક જિલ્લો બોટાદ, જેની અંદર હાલ અપરાધીઓમાં મોટો જિલ્લો બનતો જતો એવું દેખાઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્ય શ્રી ખુદ લોકોની મુલાકાત લીધી.